करिए तो उम्मीदवारों वच्चे वार पलटवार हवेना राजकारण में कोई नवी बात नहीं। आक्षेप प्रत्याक्षेप में वधु बे नाम नवा चेहरा साथे उमेराई गया। आ नवा चेहरा एटले सावली थी बे उम्मीदवार एवा केतन इनामदार अने कुलदीपसिंह राहुलजी। आ वखते वार पलटवार सिलसिला में कयो मुद्दो उछळ्यो ते जोईए। પણ એ ભાઈને હું એવું કહેવા માંગુ છું કે બહોળા ડેરીમાં ચાર ચાર તમથી ડિરેક્ટર પદે છૂટાતો આવ્યો છું તમારા આશીર્વાદથી, દૂધ મળીના પ્રમુખ મંત્રી અને સભાસદોના આશીર્વાદથી। હું જાહેરમાં એવું કહું છું કે મારો સાવલી તાલુકો હોય, દેસર તાલુકો હોય, કોઈ પણ મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી સામે આગ કરી જાય તો આંગળી બી ના કાપી રાખો તો માર નામ તોડી છે। આવા ઉગ્ર શબ્દો છે सावली थी कांग्रेस ना उम्मीदवार कुलदीप सिंह राहुल जी ना। गुजरात विधानसभा की चूंटणी में प्रचार की धार दिवसे ने दिवसे उग्र थती जाय छे। उम्मीदवारों आक्षेप प्रत्याक्षेप वधु ने वधु तीव्र थता जाय छे। आ रेस में सावली थी कांग्रेस ना उम्मीदवार कुलदीप सिंह राहुल जी पण जोड़ाई गया। जणे नाम लीधा वगर प्रतिस्पर्धी एवं भाजपा उम्मीदवार केतन इनामदार ने नाम लीधा वगर धमकी भरा शब्दों कही दीधा। जरा फरी सांभळो। હું જાહેરમાં એવું કહું છું કે મારો સાવલી તાલુકો હોય, દેસર તાલુકો હોય, કોઈ પણ મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી સામે આગ કરી જાય તો આંગળી બી ના કાપી રાખો તો માર નામ તોડી છે। કદાચ રહી રહીને કુલદીપસિંહને વાત સમજાઈ હોય કે બીજું કોઈ કારણ, પરંતુ પ્રહારની તીવ્રતા અને પોતે કરેલી સ્પષ્ટતા વચ્ચે સ્પષ્ટ ભેદ વર્તાતો હતો। હવે પોતાના નિવેદન પર સ્પષ્ટતા આપતા કુલદીપસિંહના પહેલા અને પછીના નિવેદનને સરખાવી જુઓ। પણ એ ભાઈને હું એવું કહેવા માંગુ છું કે બહોળા ડેરીમાં ચાર ચાર તમથી ડિરેક્ટર પદે છૂટાતો આવ્યો છું તમારા આશીર્વાદથી, દૂધ મળીના પ્રમુખ મંત્રી અને સભાસદોના આશીર્વાદથી। હું જાહેરમાં એવું કહું છું કે મારો સાવલી તાલુકો હોય, દેસર તાલુકો હોય, કોઈ પણ મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી સામે આગ કરી જાય તો આંગળી બી ના કાપી રાખો તો માર નામ તોડી છે। અને ચૂંટણીમાં ચૂંટણી રીતે લડવાની હોય પણ મારા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી અને સભાસદોને જે આડકતરી રીતે આંગળી કરે છે, દબાવે છે, એટલે મેં એવું કીધું ભાઈ મારા દૂધ ઉત્પાદકોને કે મારા દૂધ મંડળીના પ્રમુખને તમે દબાવવાની વાત ના કરો, કોઈ સામે આંગળી ના કરો, એ વાત કરી હતી। પલટવાર કરવામાં તો કેતન ઇનામદાર પણ ગાજા જાય તેવા નથી। આમ પણ કેતન ઇનામદાર અને દિનુ મામાનો વિવાદ જાણીતો છે, એટલે કુલદીપસિંહ રાહુલજી ઉપર કેતન ઇનામદારે પલટવાર કરીને ખરી ખરી સંભળાવી દીધી। આ વાતો મૂકીને વિવાદમાં આવીને સારા કામ કરીને તો ચર્ચામાં રહી નહીં શકતા, એટલે આવું કંઈક બોલીને ચર્ચામાં રહેવાના પ્રયાસ છે અને સસ્તી પ્રસિદ્ધિ લેવાના પ્રયાસ છે, અને મારે આના માટે કંઈ ખાસ કહેવું નથી, પણ હું માનું ત્યાં સુધી આ ભાઈએ કોઈ જીવનમાં મચ્છર પણ કદાચ માર્યો નહીં હોય, આંગળી કાપવાની વાત તો બહુ દૂરની છે, એટલે આનો કંઈ મારે જવાબ આપવાનો રહેતો નથી। આંગળી કાપવા અને મચ્છર પણ ન માર્યું હવા સુધી તો ચૂંટણી પ્રચારની વાત પહોંચી ગઈ છે, ત્યારે જોવાનું એ છે કે ઉગ્ર પ્રહારોનો દોર ક્યાં જઈને અટકે છે। માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા।